आज समग्र दुनिया कोरोना की महामारी भोग बनी रही है। लाखों लोग आ जीवलेण वायरस भोग बनी गया है। बीजा लाखों हॉस्पिटलों में जीवन मरण वच्चे झोला खाई गया है। कोरोना वायरस संक्रमण थी लोगों ने उगारवा भारत सरकार द्वारा अथाग प्रयत्नों थई रह्या छे। सरकार ना प्रयासों ने केटलाक सेवाना भेखधारीओनी पण मदद मळी रही छे, परंतु एक केवी व्यक्तिए ज्यारे पोतानी मरण मूड़ी कोरोना सामेनी लड़ाई लड़वा दान में आपी दीधी, त्यारे खुद प्रधानमंत्री नरेन्द्र मोदीए पण तेनी नोंध लीधी। कोण छे लोकसेवाना प्रहरी, जोईए आ अहेवालमां। आज समग्र दुनिया कोरोना की महामारी भोग बनी रही है। लाखों लोग आ जीवलेण वायरस भोग बनी गया है और बीजा लाखों हॉस्पिटल में जीवन मरण वच्चे झोला खाई रहा है। आज दुनिया की तमाम देश की सरकारों कोरोना की पोताना नागरिकों रक्षण माटे मथी रही है। आपड़ा देश में पण कोरोनाए हाहाकार मचाव्यो छे। कोरोना वायरस संक्रमण थी लोगों ने उगारवा माटे भारत सरकार द्वारा अथाग प्रयासों चाली रहा छे। सरकार साथे सेवाकीय संस्थाओं और सेवाभावी व्यक्तिओ मळीने आपदा ने पहुंची वळवा एक जूथ बनीने काम करी रहा छे। हवे आप टीवी स्क्रीन पर आ दृश्य जुओ। दीकराओनी मदद थी माथे पागड़ी बांधीने तैयार थई रहेला आ वरिष्ठ नागरिक ने जुओ। हाँ, तेमने क्यांक जवानी उतावळ छे। देश पर आवी पड़ेली आपत्ति तेमने घरे चैन थी बेसी रहेवा नथी देती, केम के आ सेवानो जीव छे। तन थी भले तेओ वृद्ध थया होय, परंतु तेमनी सेवा निष्ठा हजु एटली ज तरोताजा छे जेटली युवावस्था मां हती। सोरठ परगणना आ सेवाभावी अने प्रामाणिक प्रहरीनु नाम छे रत्नाभाई ठुम्मर। माळिया हाटीना मेंबरणाना पूर्व धारासभ्य रत्नाभाई ठुम्मरे 17 એપ્રિલે કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા। ત્યાં જઈને રત્ના બાપાએ પોતાની મરણ મૂડીના 51,000 રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કર્યા હતા। આને કર્યો 51,000 રૂપિયાનો સરકારમાં સરકાર ગરીબોને આપે એ હતો થઈને દાન કર્યો। સરકારમાં હું કેટલે છે કાણે આપી શકું એટલે સરકારમાં એ 51,000 રૂપિયાનો દાન કર્યો। रत्ना बापाना दान नी वात छेक दिल्ली सुधी पहुंची तो वडाप्रधान नरेंद्र मोदी रही न शक्या। तेमने जूनागढ़ रहता रत्ना बापाना दीकरा ने फोन करी रत्ना बापा साथे टेलिफोनिक वात करी हती। हाँ, तमारी तमारी तबियत केम छे? याद करो छो मने साहब पूछे छे। याद तो कर लो हमने, राम राम करो, याद करो, देश नु भलू करो, एटले ए छो तो थाय ने। अमे नथी कई करी हकीए। आप बोलो हाँ बोले શંકર સિંહ બાપુ આવ્યા હતા ને મિલ્કા ઘરે, 2-3 કલાક આપણે બેઠા હતા। હા, અને અત્યારે તો એ જ હમણાં તો એ જ કહેતા હોય છે કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર આ બાબતે સારું કરે, બધાય સહકાર દો। હા, મને સવારે કહે કે હાલ મારે ફંડ દેવા જવું છે, મેં કીધું હાલો એટલે 17 તારીખે પછી અમે ચેક લઈને ક્યાં ગયા। હા, એ મેં જોયું એટલે મેં ફોન કર્યો,
હવે તેડી છે પાછું શું છે કલેક્ટર કચેરીમાં લિફ્ટ બંધ હતી, પછી બાપા તો દાદરો ચડીને ગયા હતા, ઓલા બિચારા આપડે કલેક્ટર કચેરી ના પટ્ટા વાળા કે હાલો બાપા લેવા લાગુ, તો કે ના ના દિલ્હી લઈ જાઓ બાપા કે હવે અમે હાલી ચાલી ચાલો તમે સાચો છો ધનજીભાઈ, છોકરા શું કરે છે? ધનજીભાઈ છોકરાઓ બધા બસ આ અભ્યાસ કરીને નોખા નોખા ક્ષેત્રમાં છે, કોઈ એન્જિનિયર છે, કોઈ ડોક્ટર છે, કોઈ MSW કર્યું છે કંપનીઓમાં ને ગવર્મેન્ટની આપણી હોસ્પિટલોમાં ને એમ જુદા જુદા ફિલ્ડમાં. નાનો એક મારો બાબો છે એ જર્મની છે, એ માસ્ટર કરવા ત્યાં ગયો તો મિકેનિકલનું, એટલે મિકેનિકલમાં એને માસ્ટર કર્યું ત્યાં છે. તમારો તો શિષ્ય છે ને ત્યાં આપણે સેક્ટર 23 RSS ની શાખાનો મુખ્ય શિક્ષક હતો એ ચલાવતો, એને OTC ના બે વર્ગ કર્યા છે. ચાલો પ્રણામ કેજો બાપા ફરી મારા. હા પ્રણામ નમસ્કાર. હૈયે દેશ સેવાની હામને ઉંમરનો બાધ નડતો નથી, એટલે જ તો દેશ પર કોરોનાની આફત આવી તો દાન કરવા માટે રત્ના બાપાના પગ કલેક્ટર કચેરી તરફ ઉપડી પડ્યા. આપને જાણીને આશ્ચર્ય થશે કે 99 વર્ષીય રત્ના બાપા જાહેર જીવનમાં સક્રિય રહી ચુક્યા છે. યુવા વયે તેઓ સ્વાતંત્ર્ય સેનાની બની દેશ સેવા કરી ચુક્યા છે. રત્ના બાપા સ્થાનિક રાજકારણમાં સક્રિય રહ્યા હતા. તેઓ વિવિધ સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા પર રહી ચુક્યા છે. 1975 થી 1980 ના ગાળા દરમિયાન મેંદરણા અને માળિયા હાટીનાના ધારાસભ્ય પણ તેઓ રહી ચુક્યા છે. અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા રત્ના બાપાએ ધારાસભ્ય તરીકે પોતાનો પગાર પણ નથી લીધો અને પેન્શન પણ નથી લીધું. ધારાસભ્ય હતા ત્યારે પણ સરકારી બસમાં જ સામાન્ય મુસાફર તરીકે તેઓ મુસાફરી કરતા હતા. 99 વર્ષ અત્યારે પૂર્ણ થવા આવ્યા છે. તેઓ શ્રી 1975-80 માં જનતા મોરચાની સરકારમાં બાપભાઈ જસુભાઈ પટેલના વડપણ નીચેની સરકારમાં ધારાસભ્ય હતા. ત્યારે પણ તેઓ શ્રીએ ધારાસભ્યશ્રીના પેન્શનનો વિરોધ કરેલો. તેમની રાજકીય કારકિર્દીમાં એક સરપંચથી માંડીને તાલુકા પંચાયતના સભ્યથી માંડીને જિલ્લા પંચાયતના સભ્યથી માંડી કૃષિ ગ્રામીણ સહકારી બેંકના ડાયરેક્ટર સુધીના હોદ્દાઓ ભોગવ્યા છે. 1980 થી 1986 સુધી તેઓ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લાના પ્રમુખ તરીકે સેવા બજાવી છે. ત્યારબાદ કેટલું દાન પણ કર્યું. હા, અને હાલની આ પરિસ્થિતિની અંદર મોરબી શ્રી રત્ના બાપાએ તેમની મૂડીમાંથી સરકારશ્રીને આ કાર્યમાં સહાયભૂત થવા માટે અને ગરીબ દર્દીઓને આ કોરોનાના વ્યાપમાં મદદરૂપ થવા માટે રૂપિયા 51,000 નું દાનનો ચેક કલેક્ટરશ્રીને રૂબરૂમાં જઈને આપેલ છે. એકાવન હજાર નો ચેક જૂનાગઢના એડિશનલ કલેક્ટરને અર્પણ કર્યો ત્યારે રત્ના બાપાએ કહ્યું, હું વૃદ્ધ છું એટલે આવેલા સંકટ સામે લડાઈ લડવામાં મારું શરીર તો કામમાં આવે તેમ નથી, પણ મારી થોડી ઘણી બચત હતી તે દેશને કામમાં આવે એટલે અર્પણ કરું છું. બિપિન પંડ્યા, VTV ન્યૂઝ, જૂનાગઢ.